તો એરપોર્ટ રોડ ઉપર ઊંડી ગટર ટરલાઇનમાં પડી જતા એક મજૂરનું મૃત્યુ નિપજ્યું હતું ત્યારે આ મામલે પાલિકાની બેદરકારી બહાર આવતા મંગળવારે દલિત સંગઠનો દ્વારા ભુજ નગરપાલિકા કચેરીમાં બોલ કરવામાં આવ્યો હતો ત્યારે ભુજમાં ગટરલાઇનના કામમાં ભેખર ધસી પડવાની ઘટનાને અનુસંધાને મોતને ભેટેલા અરવિંદભાઈ જોગીના મૃત્યુના મામલે જવાબદારો સામે પગલાં ભરવાની માંગ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને ભીમા આરવી દ્વારા કરવામાં આવી હતી દલિત અધિકાર મંચના કાર્યકર્તાઓ દ્વારા કચેરીમાં તાળાબંધી કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો જોકે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવાથી શક્ય બન્યું ન હતો ત્યારબાદમાં પાલિકાના ચીફ ઓફિસરે સરકારના નિયમો અનુસાર વળતર આપવાની લેખિત માહિતી આપ્યા બાદ મામલો થાય પડ્યો હતો મોત છે પણ ખરેખર આ મોત નથી આ એક સોચી સમજી આ નગરપાલિકાની એક સફાઈ કર્મચારીને જે હત્યા કરવામાં આવી છે એ અમે ચોખ્ખે ચોખ્ખો આક્ષેપ એના ઉપર કરીએ છીએ કારણ કે કોઈપણ જાતના સેફટી સાધન વગર આજે સુપ્રીમ કોર્ટનો પણ ચુકાદો છે પણ કોઈ કોઈ પણ ગટરમાં કોઈ પણ સફાઈ કર્મચારીને ન ઉતારવો જોઈએ છતાં પણ સેફટી વગર આ નગરપાલિકાના જે જવાબદાર વ્યક્તિઓ છે એના દ્વારા જે મહેશ નામના જે અરવિંદ નામના જે યુવાન છે એ ખાડામાં ઉતર્યો અને ખાડામાં ઉતરવાથી જે ભેખર ધસી અને ભેખર ધસવાના કારણે એનું મૃત્યુ નીપજ્યું છે આજે અમે નગરપાલિકાનો ઘેરાવ કર્યો છે અને ઘેરાવની સાથે અમારી નગરપાલિકાના ચીફ ઓફિસર અને જિલ્લા કલેક્ટર સાહેબ પાસે પણ અમારી માગણી છે કે એને પૂરતું વળતર આપવામાં આવે અને એની સાથે સાથે એના પરિવારમાં કોઈ એકને નોકરી રાખવામાં આવે અને એની સાથે જે ઈજાગ્રસ્ત છે અન્ય ત્રણ લોકો એ હતો કે તાત્કાલિક એન્જિનિયર સામે પગલાં લેવામાં આવે ફરિયાદ દાખલ કરવામાં આવે કોન્ટ્રાક્ટરને એજન્સી રદ કરવામાં આવે એમને પચાસ લાખ રૂપિયા વળતર આપવામાં આવે એવી એવી રજૂઆત હતી પણ ત્રીસ તારીખના રોજ જે બનાવ બન્યો છે એમાં નવી જે લાઇન નાખતા હતા એમાં માટીની ભીખડ ઘસી પડી છે અને માટીની ભીખડમાં જે મજૂર દબાઈ ગયા હતા એના કારણે જે મોત થયું છે એ મજૂરને જી કે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં એકનું મોત મૃત જાહેર કરાયું હતું અને બાકીને એને ઇજા થઈ હતી અને આ બનાવની જાણ બી ડિવિઝન પોલીસ ચોકીમાં નોંધાઈ છે